જામનગર તાલુકાના ચેલા ગામના ખેડૂતો કરી રહ્યા છે પ્રાકૃતિક પ્રોડક્ટ્સની હોમ ડિલિવરી. ગાયના દૂધની સાથે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલા ફળો શાકભાજી પણ લોકોના ઘર સુધી પહોંચાડે છે. ઓનલાઈન વેબસાઇટ પરથી તમે અનેક વસ્તુની ઘરે બેઠા ખરીદી કરી શકો છો, પણ ગાયનું દૂધ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતરમાં ઉગાડેલા શાકભાજી અને ફળોની હોમ ડિલિવરી વિશે નહીં સાંભળ્યું હોય. જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા લખમણભાઈ નકુમ જામનગર શહેરમાં દેશી ગાયનું દૂધ તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલા ફળો અને શાકભાજીની તેમજ મગફળીનું વાવેતર કરી ત્યારે શુદ્ધ મગફળીનું તેલ લોકોના ઘર સુધી કોઈપણ ડિલિવરી ચાર્જ લીધા વગર પહોંચાડે છે. પોતાના 14 વીઘા ખેતરમાં તેઓ 12 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં લક્ષ્મણભાઈ શાકભાજી ઘાસચારો ફળોનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે. તેમની પાસે અંદાજિત 22 જેટલી દેશી ગાયો છે, જેનું ગૌમૂત્ર છાણ તેમજ ખાટી છાશ એકત્ર કરી તેઓ જંતુનાશકો તરીકે જમીનમાં છંટકાવ કરે છે, જેનાથી રાસાયણિક ખાતર પાછળ પૈસા ખર્ચ થતા નથી તેમજ સંપૂર્ણ કુદરતી રીતે પાકનું ઉત્પાદન થયું હોવાથી વધારે ભાવ મળતા તેઓની આવક બમણી થઈ છે. લખમણભાઈ નકુમ જણાવે છે કે મારે 14 વીઘા જમીન છે. હું 2013થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. અગાઉ મારી પાસે ઓછી ગાયો હતી, પરંતુ વર્ષ 2020-21માં પશુપાલન વિભાગ દ્વારા સ્વરોજગારી હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દૂધારા પશુની ડેરી ફાર્મની સ્થાપના માટે રૂપિયા 2,25,000ની સહાય આપવામાં આવી છે. હાલમાં મારી પાસે 25 ગાયો છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા 1 ગાયની સહાય 1 મહિનાના રૂપિયા 900 લેખે આપવામાં આવી છે, જે વાર્ષિક રૂપિયા 5,400ના 2 હપ્તા દ્વારા ચૂકવવામાં આવે છે. હાલ બાગાયતી પાકોના બગીચામાં જામફળ, ચીકુ, સીતાફળ, ખારેક, નારિયેળ, લીંબુનું વાવેતર કર્યું છે તેમજ મગફળીનું અને શાકભાજીનું પણ વાવેતર કરું છું. જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવા વિના મૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. ત્યાં શાકભાજી અને ફળોનું વેચાણ કરતા બજાર ભાવ કરતા 1 કિલો શાકભાજીના રૂપિયા 20-30 વધારે મળવાથી આર્થિક ફાયદો થાય છે. હું મગફળીનું પણ વાવેતર કરું છું અને તેમાંથી તેલ બનાવીને તેનું વેચાણ કરું છું. અમે પણ શુદ્ધ વસ્તુઓ ખાઈએ છીએ અને ગ્રાહકોને પણ શુદ્ધ વસ્તુઓ ખવડાવીએ છીએ. ગાયનું દૂધ કાચની બોટલમાં ભરી શહેરમાં હોમ ડિલિવરી કરું છું, જેના પ્રતિ લીટરના 80 રૂપિયા મળે છે. ગાયના દૂધની સાથે હું પ્રાકૃતિક રીતે ઉત્પાદન થયેલા શાકભાજી અને ફળો પણ લોકોના ઘરે સુધી પહોંચાડું છું. રાજ્યપાલ અને મુખ્યમંત્રીના કાર્યક્રમો દરમિયાન પ્રાકૃતિક સ્ટોલ ઊભા કરવામાં આવે છે, ત્યાં હું મારી વસ્તુનું વેચાણ કરી શકું છું. સાથોસાથ વિનામૂલ્યે જાહેરાત થાય છે અને વેચાણ પણ વધે છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000,00,000ની રકમ ફાળવવામાં આવી છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.